નમસ્કાર, હું નિશિત રાજગુરુ. ગુજરાતના રાજકારણમાં ચીમનભાઈ પટેલનું સ્થાન અનેરું રહ્યું છે. રાજ્યના રાજકારણમાં તેમણે રાજનીતિથી પ્રભાવિત કર્યું છે. ક્યારેક રાજકારણમાં હાથ જમાવવા માટે પોતાના પ્રાદેશિક પક્ષની રચના કરી, તો ક્યારેક રાષ્ટ્રીય સંગઠન સાથે ગઠબંધન કરીને સત્તા હાંસલ કરી. આમ રાજ્યના રાજકારણમાં ચીમનભાઈ પટેલ મુંજે હુએ ખેલાડી સાબિત થયા છે. નવનિર્માણના આંદોલનમાં પ્રજાના રોષનો ભોગ બન્યા, તો નયા ગુજરાતથી રાજ્યના વિકાસની દિશા ખોલી. તો આવો નજીકથી જાણીએ ચીમનભાઈ પટેલના કાર્યો અને વિવાદોને. ગુજરાતમાં એવી ચર્ચાઓ ચાલી કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચીમન પટેલ આવશે, પરંતુ કેન્દ્ર સરકારમાં અલગ હિલચાલ હતી. ઘનશ્યામ ઓઝાએ વિશ્વાસનો મત ગુમાવ્યો. આ સમય ઘનશ્યામ ઓઝાના મંત્રીમંડળમાં રહી ચૂકેલા ચીમનભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે પોતાનો દાવો રજૂ કર્યો, પરંતુ વડાપ્રધાન ઇન્દિરાજીએ એ સમય ચીમનભાઈના દાવાની તરફેણમાં નહોતા. ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને મુખ્યમંત્રીની સ્પર્ધામાં ખસી જવા માટેની સૂચના પણ આપી, પરંતુ ચીમનભાઈ માન્યા નહીં. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાંતિલાલ ઘિયા આવશે તેવા સંજોગો સર્જાયા, પરંતુ પંચવટી ફાર્મ કાંડ જે રીતે ચીમન પટેલ કરી શક્યા તેવી હિંમત કાંતિલાલ ઘિયા ના કરી શક્યા. પંચવટી ફાર્મ ખાતે એકત્ર ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે ચીમન પટેલની પસંદગી કરી. કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીના મનમાં મુખ્યમંત્રી તરીકે કાંતિલાલ ઘિયાનું નામ રમતું હતું. ઇન્દિરા ગાંધીએ પંચવટી ફાર્મ કાંડની તમામ માહિતી મેળવી અને ચીમન પટેલને મુખ્યમંત્રીની સ્પર્ધામાંથી નીકળી જવા જણાવ્યો. આને સમયે ચીમન પટેલે ઇન્દિરા ગાંધીને સ્પષ્ટ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી જીતેલા ધારાસભ્યો પસંદ કરે. ઇન્દિરા ગાંધીએ ત્યારબાદ રાજ્યમાં જીતેલા ધારાસભ્યોને મુખ્યમંત્રીની ચૂંટણી કરવા જણાવ્યો. આ ચૂંટણીમાં ચીમન પટેલને 72 અને તેમના પ્રતિસ્પર્ધી કાંતિલાલ ઘિયાને 62 મતો મળ્યા હતા. આ ચૂંટણીમાં માત્ર 10 મતે વિજય બનેલ ચીમનભાઈ પટેલ 17 જુલાઈ 1973 રોજ 5મા મુખ્યમંત્રી બન્યા. ચીમનભાઈની પાસે રાજનૈતિક મહત્વાકાંક્ષાની તીવ્રતા હતી. એક્સ્ટ્રીમ માણસ, બધું કરી જાણે. એટલે આજે પણ કહેવત છે કે ગુજરાતના રાજકારણમાં ચીમનભાઈ પટેલ જેવો કોઈ થયો નથી અને થવાનું નથી. એટલો હોશિયાર માણસ, જે રીતે જેની સાથે વર્તવું પડે એ રીતે વર્તે. એમણે જોયું કે 1973-74માં ઘનશ્યામભાઈ નિષ્ફળ ગયા અને ઘનશ્યામભાઈ નિષ્ફળ જવાના હતા, એમાં એ પણ જવાબદાર હતા, પોતે પણ થોડા ઘણા અંશે. એટલે ચૂંટણી થઈ, ચૂંટણીમાં એમણે ધારાસભ્યોને પોતાની સાથે લીધા. આ સમય ઇન્દિરા ગાંધીએ અપમાનનો કડવો ઘૂંટ તો પી લીધો, પરંતુ પછીથી નવનિર્માણ આંદોલનમાં ઇન્દિરા ગાંધીએ પોતાની સક્રિય ભૂમિકા ભજવી, જેની ચર્ચા રાજ્યમાં પછીથી ચાલી હતી. ચીમનભાઈ પટેલ એટલે રાજનીતિની યુનિવર્સિટી. મૂળે અધ્યાપક જીવ અને તેમાં રાજનીતિનો રંગ ભર્યો. રાજ્યના રાજકારણમાં ચીમનભાઈ પટેલે અનેક પાત્રો ભજવ્યા. એક સમયે તો દિલ્હી સરકારને મુખ્યમંત્રી બનવા પડકાર ફેંક્યો, તો સત્તા હાંસલ કરવા પોતાનો પ્રાદેશિક પક્ષ રચી નાખ્યો. ગુજરાતના રાજકારણમાં ચીમન પટેલ છોટે સરદાર અને ચાણક્યના નામથી જાણીતા બન્યા હતા. ચીમન પટેલ જ્યારે 1990માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે નયા ગુજરાતના નારા સાથે સત્તા હાંસલ કરી અને શાસન કર્યું. ગુજરાતના છોટે સરદાર એવા ચીમનભાઈ પટેલનો જન્મ 1929ની 3 જૂનના રોજ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચીખોદરા ગામે થયો હતો. 1950-51માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી મંડળના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અર્થશાસ્ત્રના વિષય સાથે એમએ થયા. ત્યારબાદ 1953-54માં ચીમનભાઈ અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા. આરંભમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બાદ રાજનીતિની રાહ પર ચાલ્યા. પહેલા ચુસ્ત કોંગ્રેસી તરીકે જાહેર જીવનમાં પ્રવેશ્યા. સત્તા મેળવી મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ કિમલોપ નામે પ્રાદેશિક પક્ષની રચના કરી, પરંતુ કિમલોપ પક્ષે રાજ્યની રાજનીતિમાં જોઈએ તેવું કાઠું કાઢ્યું નહીં. પાછા ચીમનભાઈ 1990ના દાયકામાં વીપીસીના જનતા દળમાં જોડાયા. જનતા દળ સાથે વાંધો પડતા ચીમન પટેલે પાછો પોતાનો નવો પક્ષ જનતા દળ ગુજરાતના નામે કર્યો, પરંતુ એ પણ લાંબુ ટકી શક્યો નહીં. ગુજરાતના રાજકારણમાં જોઈએ તો ચીમન પટેલે સમયને પોતાની તરફેણમાં કરવાની સારી ફાવટ હતી. ચીમનભાઈ એક તો વહીવટમાં તો કુશળ હતા જ, એમાં કોઈ સવાલ નથી,
પણ સંગઠન પણ નાનામાં નાના કાર્યકર્તાને યાદ રાખતા અને સતત પ્રવાસ કરતા અને કાર્યક્રમ તો એવા સતત એ કરતા ચીમનભાઈ કે આપણને પોતાને આશ્ચર્ય લાગે. એ સાંજે રાજકોટમાં હોય તો બીજે દિવસે સવારે તમે એમને વલસાડમાં જોઈ શકો, આ ચીમનભાઈ પટેલને. અને એક જુવાન માણસ, તરવડતા જુવાન માણસ, યુથ કોંગ્રેસમાં પણ એમણે ઘણું કામ કરેલું. એમના યુથ કોંગ્રેસના સાથીઓ પણ ગુજરાતમાં એમની સાથે, એ રામલાલભાઈ પરેખ છે, ઇન્દુભાઈ પટેલ છે, દિનેશભાઈ શાહ છે, આ બધા એમના સાથીઓ. અને તે સમયે ચીમનભાઈ એક શક્તિશાળી નેતા તરીકે, અને એમ કહી શકાય કે ચાણક્ય ગુજરાતમાં એવા એ નેતા હતા તે સમયે. સરકારમાં સત્તાલક્ષી રાજકારણ કરવાની સાથે ચીમન પટેલે સંગઠન ક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. ચીમનભાઈ પટેલ 1954 થી 1960 સુધી ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી પદે રહ્યા હતા. 1967 સુધી ચીમનભાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી પદે રહીને રાજકારણની સાથે સતત રહ્યા. 1967માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ત્રીજી વિધાનસભા દરમિયાન રમત ગમત, વાહન વ્યવહાર અને સાંસ્કૃતિક બાબતના મંત્રી બન્યા. રાજકારણના એકા એવા ચીમન પટેલ રાજ્યમાં 1973 અને 1990માં બે વાર મુખ્યમંત્રી બન્યા હતા. ચીમન પટેલને પહેલી ટર્મમાં નવનિર્માણ આંદોલન નડી ગયો તો બીજી ટર્મ દરમિયાન જ હૃદયરોગના કારણે તેમનું આકસ્મિક અવસાન થયું. એક બાહોશ મુખ્યમંત્રી તરીકે ચીમનભાઈ પટેલે બે અલગ અલગ ટર્મમાં રાજ્યમાં શાસન કર્યું. તેમની પહેલી ટર્મ 17 જુલાઈ 1973 થી શરૂ થઈ. પોતાના પ્રથમ મંત્રીમંડળમાં અનેક દિગ્ગજ આગેવાનો મંત્રી તરીકે હતા. ચીમન પટેલના 1973ના મંત્રીમંડળની કેટલીક વિશિષ્ટ વિશેષતા હતી. પહેલી વિશેષતા એ હતી કે ગુજરાતમાં પહેલીવાર નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો અસ્તિત્વમાં આવ્યો હતો. કાંતિલાલ ઘિયા રાજ્યના પહેલા નાયબ મુખ્યમંત્રી બન્યા. બીજી વિશેષતા એ હતી કે રાજ્યના કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રીનો હોદ્દો અસ્તિત્વમાં આવ્યો. કહેવાય છે કે રઘુભાઈ અદાણી અને જીણાભાઈ દરજી જૂથના 6 સભ્યોને પ્રધાનમંડળમાં સમાવવા ઇન્દિરાજીએ ચીમનભાઈને સલાહ આપી અને એ 6 પ્રધાનો થયા. આ પ્રધાનોએ જ પછીથી ચીમનભાઈને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચીમનભાઈના માનવા પ્રમાણે એ 6નું જૂથ પ્રધાનમંડળમાં એક અલગ જ જૂથ તરીકે કાર્ય કરતું. 1973ના ચીમન પટેલના મંત્રીમંડળમાં આ પ્રમાણેના મંત્રીઓ હતા: ચીમન પટેલ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન, કાંતિલાલ ઘિયા નાયબ મુખ્યમંત્રી અને નાણાં ખાતું, અમૂલ દેસાઈ મહેસૂલ ખાતું, ઠાકોરભાઈ દેસાઈ આરોગ્ય ખાતું, આયશા બેગમ શેખ શિક્ષણ, દિવ્યકાંત નાણાવટી કાયદો, નરેન્દ્રસિંહજી ઝાલા નાગરિક પુરવઠા, ગંગારામ રાવળ સિંચાઈ, છબીદાસ મહેતા જાહેર બાંધકામ, મનસુખભાઈ જોશી શ્રમ અને અમરસિંહ ચૌધરી સમાજ કલ્યાણ. આ મંત્રીમંડળમાં ભાવિમાં મુખ્યમંત્રી થનાર અમરસિંહ ચૌધરી અને છબીલદાસ મહેતા મંત્રી તરીકે હતા, તો પાકા સમાજવાદી અમૂલ દેસાઈ પણ મહેસૂલ મંત્રી તરીકે ચીમન પટેલની સરકારમાં જોડાયા હતા. એક રીતે સમાજવાદી અને કોંગ્રેસી વિચારસરણી ધરાવતા મંત્રીઓ ચીમન પટેલની સરકારમાં જોડાયા હતા. ચીમન પટેલની બીજી ટર્મ 4 માર્ચ 1990 થી 17 ફેબ્રુઆરી 1994 સુધીની રહી હતી, જેમાં ચીમન પટેલના જનતા દળે ભાજપની સાથે પહેલા ગઠબંધન કરીને સરકારની રચના કરી હતી. ભાજપની સાથે મિશ્ર સરકાર રચાઈ હતી, જેનું મંત્રીમંડળ વિશેષ રહ્યું હતું. આ મંત્રીમંડળમાં કુલ 21 મંત્રીઓ હતા, જેમાં ભાજપના 7 મંત્રીઓ કેબિનેટ કક્ષાના હતા. જનતા દળ અને ભાજપના મિશ્ર મંત્રીમંડળમાં આ પ્રમાણેના મંત્રીઓ હતા: ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી ગૃહ અને વીજળી, કેશુભાઈ પટેલ નર્મદા જળસંપત્તિ, છબીલદાસ મહેતા નાણું, સુરેશચંદ્ર મહેતા ઉદ્યોગ, દલસુખ પટેલ મહેસૂલ, અશોક ભટ્ટ નાગરિક પુરવઠા, ડોક્ટર કરસનદાસ સોનેરી શિક્ષણ, વજુભાઈ વાળા શહેરી વિકાસ, મોહનસિંહ રાઠવા પંચાયત, નલિન ભટ્ટ આરોગ્ય, દિનશા પટેલ માર્ગ અને મકાન, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખેતી, શંકરજી ઠાકોર સમાજ કલ્યાણ, ફકીરભાઈ વાઘેલા કાયદા અને શ્રમ અને પ્રવીણસિંહ જાડેજા રોજગાર પ્રવાસન
પર્યાવરણ. આ મંત્રીમંડળમાં ભાવિમાં મુખ્યમંત્રી બંડાલ કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા અને સુરેશચંદ્ર મહેતા કેબિનેટ મંત્રી તરીકે હતા. એક સમય એવો હતો કે ચિમનભાઈ પટેલનું બીજું નામ વિવાદ બની ગયો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન ચિમનભાઈ પટેલ અનેક વિવાદો સાથે સંકળાયેલા રહ્યા. ક્યારેક સરકાર રચવા માટે તો ક્યારેક સરકાર તોડવા માટે તેઓ વિવાદને જન્મ આપતા ગયા. પોતાના મુખ્યમંત્રી તરીકેના બે ટર્મમાં અનેક વિવાદોએ તેમને બદનામ કર્યા. સૌથી વધુ વિવાદ નવનિર્માણ આંદોલન સમયે થયો હતો. ચિમન પટેલ જે કરે તે વિવાદ થઈ જતો. ચિમન પટેલ ની મુખ્યમંત્રી તરીકેની બે ટર્મમાં અનેક રાજકીય વિવાદો સર્જાયા, પરંતુ પહેલી ટર્મનો સૌથી મોટો વિવાદ નવ નિર્માણ આંદોલનને લઈને હતો. રાજ્યમાં ચિમન પટેલ ઇન્દિરા ગાંધીની ઉપર વર્જેને મુખ્યમંત્રી બન્યા હતા. ચિમનભાઈ સામે પહેલું આંદોલન 19 ડિસેમ્બર 1973 ના રોજ મોરબી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીની હોસ્ટેલમાં અનાજ બિલ ભાવ વધારાના કારણે થયો. ત્યાંના વિદ્યાર્થીઓએ તોફાન શરૂ કર્યા. તોફાન મોરબી પછી અન્ય કોલેજોમાં પ્રસર્યા. અમદાવાદમાં એલડી કોલેજમાં તોફાનો શરૂ થયા ને પ્રસર્યા, વ્યાપક થયા. શરૂઆતમાં ભાવ વધારા સામે આરંભાયેલું આંદોલન સમય જતા ચિમન પટેલ વિરુદ્ધ બની ગયું. નવ નિર્માણ આંદોલનમાં અનેક ઘટનાઓ ખોટી પણ ઘટી હતી, જેવી કે બસોનું અપહરણ કરવું, ધારાસભ્યોને ફરજિયાત રાજીનામા માટે ફરજ પાડવામાં આવી અને આંદોલનના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ માસ પ્રમોશનની માંગણી કરાઈ હતી. સરકારી આંકડા પ્રમાણે 104, પરંતુ અન્ય એક અંદાજ પ્રમાણે 120 માણસોએ નવ નિર્માણ આંદોલનમાં આહુતિ આપી છે. કુલ 310 લોકો ઘાયલ થયા. 1450 ગોળીબાર ફાયરિંગ થયા. આંદોલન કુલ 73 દિવસ ચાલ્યો. 1974 ના જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં ગોળીબારથી કુલ 44 મૃત્યુ થયા. 25 જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન અપાયું. 16 જિલ્લાઓએ સખત બંધ પાડ્યો. ચિમનભાઈએ નફરતના પ્રતીક બનવું પડ્યું. નો મુખ્ય હેતુ ભ્રષ્ટાચારનો વિરોધ હતો. નવનિર્માણના વિદ્યાર્થીઓ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં બહાર આવ્યા, એની સાથે અધ્યાપકો જોડાયા. અધ્યાપક સંઘનો હેતુ મર્યાદિત હતો, કારણ કે એની પાછળ રાજકારણ હતું અને એને ચિમનભાઈ હટાવવા સિવાય બીજો કોઈ ખાસ રસ હતો નહીં. નવ નિર્માણ આંદોલન બાદ ચિમનભાઈએ એક પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી, જેનું નામ હતું ગુજરાતની ઘટનાઓ ઘટસ્ફોટ. આ પુસ્તિકા પ્રકાશનનો ઉદ્દેશ ચિમન પટેલે પોતાની જાતના બચાવ કરવાનો અને નવ નિર્માણ આંદોલન માટે કેન્દ્ર સરકાર જવાબદાર હતી તે ઠરાવવાનો હતો. આ પુસ્તિકામાં ચિમન પટેલે નોંધ્યું હતું કે દર મહિને ગુજરાતને કેન્દ્રમાંથી 1,05,000 ટન અનાજ મળતો, પરંતુ 1973 ના ડિસેમ્બર માસમાં ગુજરાતના વોટામાં 70,000 ટન અનાજ ઘટાડીને માત્ર 35,000 ટન અનાજનો વોટા કર્યો. ચિમનભાઈએ ઇન્દિરા ગાંધીને વધુ અનાજ વોટા માટે વિનંતી કરી, પરંતુ ચિમનભાઈની વિનંતીને ઇન્દિરા ગાંધીએ સ્વીકારી નહીં, જેથી ગુજરાતમાં અનાજની તંગી સર્જાઈ ને ભાવ વધારો થતા નવનિર્માણ આંદોલન થયું. નવનિર્માણ આંદોલને રાજ્યભરમાં ચિમનભાઈ પટેલ વિરુદ્ધ લાગણી ભડકાવી હતી. ભાવ વધારાના પ્રત્યાઘાત રૂપી શરૂ થયેલું નવનિર્માણ આંદોલન અંતે ચિમન પટેલ દૂર કરોમાં પરિવર્તિત થયું. કોંગ્રેસમાં પણ ચિમનભાઈ પટેલ વિરુદ્ધ નારાજગી વધવા લાગી અને તેની કિંમત ચિમનભાઈ રાજીનામું આપીને ચૂકવવી પડી. સમગ્ર તરફથી ભીંસમાં આવેલા ચિમન પટેલ મુખ્યમંત્રી તરીકે 1975ની તારીખ 9 ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યો, જેની માહિતી સમગ્ર રાજ્યને સાંજે 4 વાગ્યાને રેડિયોના માધ્યમથી થઈ. રાજ્યપાલ વિશ્વનાથે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન કેન્દ્રે જાહેર કર્યો. ચિમનભાઈએ રાજીનામું તો 9 ફેબ્રુઆરીના રોજ આપ્યું હતું. થોડાક દિવસો શાંત રહી, પરંતુ રાજકીય પક્ષમાં અજંપો ચાલુ રહ્યો. વિધાનસભા વિસર્જિત થઈ ન હતી. લોકો શાસક કોંગ્રેસના ધારાસભ્યોના ઘરે જઈને ધમાલ કરે, ધારાસભ્યોને બંગડીઓ પહેરાવવાના પ્રયાસ કરી તેમને ફરજિયાત રાજીનામું આપવાની ફરજ પાડતા. નવ નિર્માણની લડતનો આ બીજો તબક્કો હતો, જે વધુ રાજકીય રહ્યો. નવ નિર્માણ એ એમને વધારે મજબૂત બનાવ્યા હતા. મને બરોબર યાદ છે, હું એ વખતે ટીવાય બીકોમમાં ભણતો હતો અહીંયા, અને નવ નિર્માણ પછી જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાં કોઈ પણ વ્યક્તિ
ડગી જાય એવી સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ એ ડગ્યા વગર બહુ સ્થિત પ્રજ્ઞ રહ્યા. ગાડી લઈ અને હું ચલાવીને એમને ક્યાંક મૂકવા જતો હોઉં તો મને કહે કે જો આગળ ઠાઠડી બળે છે, જરા સાઈડમાંથી લઈ લેજે. આટલી બધી સ્થિત પ્રજ્ઞતા હતી. જેનો આરંભ 9 ફેબ્રુઆરીથી શરૂ થયો. સંસ્થા કોંગ્રેસના 16 ધારાસભ્યોના રાજીનામા આવવા લાગ્યા. ફરી ગુજરાતમાં તોફાનો શરૂ થયા. 26 ફેબ્રુઆરી વડોદરામાં લશ્કર બોલાવાયો. 95 ધારાસભ્યોએ માર્ચ સુધીમાં રાજીનામા આપ્યા, છતાં કેન્દ્રે મચક ન આપી. છેવટે મોરારજી દેસાઈએ 12 માર્ચના રોજ આમરણાંત ઉપવાસ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કર્યા, જેનો હેતુ આંદોલનમાં હિંસાને અટકાવવા અને વિધાનસભાના વિસર્જનનો હતો. કેન્દ્ર સરકારે 15 માર્ચના રોજ વિધાનસભાનું વિસર્જન જાહેર કર્યું ને મોરારજી દેસાઈનો વિજય થયો ને તેમણે ઉપવાસના પારણા કર્યા. ચીમનભાઈ પટેલની નર્મદા યોજના ફળી તો નર્મદા યોજનાને ચીમનભાઈ ફળ્યા. નર્મદા યોજનાના અમલીકરણ માટે ચીમનભાઈ પટેલને ક્યારેક નસીબે સાથ આપ્યો તો ક્યારેક નસીબ જોજન દૂર રહ્યું છે. પરંતુ એ વાત હકીકત છે કે નર્મદાના સત્વરે અમલીકરણ માટે ચીમનભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. નર્મદા યોજના એ પહેલેથી જ ચીમન પટેલના દિલની નજીક રહી છે. વર્ષ 1972ના જુલાઈ મહિનામાં દિલ્હી ખાતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ચારે રાજ્યના મુખ્ય પ્રધાનોએ નર્મદા ડેમની ઊંચાઈ બાબતે ચુકાદો આપવાનું છોડ્યો. આ ચુકાદો ટ્રાઇબ્યુનલમાં વર્ષો સુધી અનામત રહેલો ને એ ચુકાદામાં ડેમની ઊંચાઈ 465 ફૂટ ગુજરાત માટે સંતોષજનક ચુકાદો આવશે તેથી રાજ્યની પ્રજા હરખમાં હતી. અધિકારીઓને દિલ્હી મોકલાયા ત્યારે ચીમનભાઈએ પોતાના પ્રધાનોને જિલ્લાઓમાં જઈને જાહેરાત વધાવવાના કાર્યક્રમ યોજવા કહ્યું. ત્યારે કોંગ્રેસ પક્ષના જ સાથીઓને થયું કે ઇન્દિરાજી ચુકાદો કરશે તો ચીમનભાઈને યશ મળશે, તેથી બળવાખોરો દોડ્યા દિલ્હી. તેમાં શાસક કોંગ્રેસના કેટલાક અગ્રણી પણ હતા. ઇન્દિરાજીને સમજાવ્યું કે ચુકાદો મુલતવી રાખો અને વડાપ્રધાનના સચિવાલયથી ફોન આવ્યો કે નર્મદા ચુકાદો મુલતવી રહ્યો. જે ચુકાદાથી ગુજરાતનું ભલું થવાનું હતું તે ચુકાદો ચીમન પટેલના વિરોધીઓએ અટકાવી ચીમન પટેલના ઉત્સાહને ખતમ કરી નાખ્યો. ચીમન પટેલ નર્મદા યોજનામાં આવતા વિઘ્નોને દૂર કરવામાં માહેર. તેમના સમય દરમિયાન નર્મદા યોજનાને વિશ્વ બેંકના ધિરાણ મેળવવાના તેજ પ્રયાસો થયા. નર્મદા યોજનાના વિરોધી મેઘા પાટકરને ચીમન પટેલે ગાંધીનગર ખાતે મંત્રણા માટે બોલાવીને 2 દિવસની મંત્રણા કરી તો નર્મદા યોજનામાં વિશ્વ બેંકના ધિરાણ માટે મોટ સમિતિ આવી હતી. નર્મદા યોજનાના વિરોધીઓ સામે ટક્કર લેવા માટે ચીમન પટેલે દિલ્હી ખાતે મોટી રેલી યોજી હતી. આમ નર્મદા યોજનાને નયા ગુજરાતની જીવાદોરી તરીકે વિકસાવવા માટે ચીમન પટેલનો સિંહ ફાળો રહ્યો છે. ચીમનભાઈ પટેલની મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મ તેમના પહેલા ટર્મના 16 વર્ષ બાદ આવી. ભાજપ સાથે મળી ચીમનભાઈ પટેલે મિશ્ર સરકાર બનાવી. 16 વર્ષના રાજકીય વનવાસ બાદ મુખ્યમંત્રી તરીકે ચીમનભાઈ પટેલ સામે અનેક પડકારો હતા. એમાં એક હતું દેશની રાજનીતિ અને બીજું રાજ્યમાં બદલાતું રાજકારણ. 1974માં નવનિર્માણના આંદોલનના કારણે મુખ્યમંત્રી તરીકે સત્તા ગુમાવનાર ચીમન પટેલે લગભગ 14 વર્ષ રાજકીય વનવાસ વેઠ્યો હતો. ચીમન પટેલ 1974 બાદ સક્રિય રાજકારણથી અલિપ્ત હતા, પરંતુ તેમની રાજકીય મહત્વાકાંક્ષા અકબંધ હતી. તેઓ સારી રાજકીય તકની તલાશમાં હતા, જે તેમને 1990માં મળી. દેશમાં કોંગ્રેસ એક તરફ નબળી બનતી ગઈ અને વિરોધી પક્ષ મજબૂત થયા. તેમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ચીમન પટેલના જનતા દળ પક્ષે સારો દેખાવ કર્યો ને ભાજપની સાથે મિશ્ર સરકાર રચી. ચીમન પટેલ કેવા સીઝન પોલિટિશિયન તે વાતથી સાબિત થાય છે કે કેન્દ્રમાં અસલ બિન સાંપ્રદાયિક પક્ષ તરીકે ગણાતા અને કોંગ્રેસના ફરજંદ એવા જનતા દળનું જોડાણ RSS વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા ભાજપની સાથે કરી સરકાર રચી. ભાજપ પહેલીવાર જનતા દળની સાથે સત્તા ઉપર આવ્યો. આ સમય ભાજપની ઈચ્છા કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવાની હતી, પરંતુ ચીમન પટેલે સાફ ઇનકાર કરીને પોતાનો હાથ ઉપર રાખ્યો. ભાજપની સાથે સરકારમાં 15 કેબિનેટ
અને 6 રાજ્ય કક્ષાના પ્રધાનો મળી કુલ 21 પ્રધાનો મંત્રીમંડળમાં હતા. ચીમન પટેલની આ બીજી ટર્મમાં દિલ્હી સરકારના નિર્ણયની વિશેષ અસર હતી. ચીમન પટેલ 1990માં બીજી વાર જનતા દળ તરફથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ત્યારે જ બાબા આમટે દિલ્હીમાં નર્મદા યોજના વિરોધમાં એક રેલી યોજી. આ રેલી બાબતે વડાપ્રધાન VP સિંહે થોડી હમદર્દી બતાવી. આનાથી નારાજ થઈને રાજ્યના મુખ્યમંત્રી ચીમન પટેલે દિલ્હી ખાતે જ ગુજરાતીઓની રેલી યોજી પોતાના મિજાજનો અને તાકાતનો પરચો પોતાના જ પક્ષની સરકારને આપી દીધો. રેલીમાં ચીમન પટેલે સ્પષ્ટ રીતે કેન્દ્ર સરકારને સંદેશો આપ્યો કે નર્મદા યોજના તો કોઈ કાળે અમલ થશે જ. આ સાથે બાબા આમટેના નર્મદા વિરોધી આંદોલનના સફળ પ્રતિકાર ચીમનભાઈની સરકારે કર્યો. 30 ડિસેમ્બર 1990ના રોજ બાબા આમટે નર્મદા વિરોધી રેલી ગુજરાતમાં લઈ આવ્યા. તેની સામે 1.5 લાખ લોકો દ્વારા પ્રતિકાર કર્યો. નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી છે એમ એ હંમેશા માનતા, કારણ કે નર્મદાના પાણીથી જ ગુજરાતની પીવાના પાણીની સમસ્યા અને ગુજરાતની સિંચાઈની સમસ્યાનો નિકાલ થઈ શકે, અને ગુજરાતનો ખેડૂત જો સદ્ધર બને તો ગુજરાતનું અર્થતંત્ર વધારે મજબૂત બને. એટલે માત્ર ઔદ્યોગિક વિકાસ નહીં પણ એની સાથે સાથે કૃષિ વિકાસ ઉપર પણ એમનું એટલું જ ધ્યાન હતું. છેવટે 1 ફેબ્રુઆરી 1991ના રોજ નર્મદા સત્યાગ્રહ બાબા આમટે પાછો ખેંચ્યો. કેન્દ્ર સરકારને પડકારવાની હિંમત રાજ્યના કોઈ મુખ્યમંત્રીએ આ અગાઉ કરી નહોતી. ને ત્યારબાદ ચીમન પટેલે નર્મદા યોજનાના અમલ માટે તત્પરતા દર્શાવી. ચીમનભાઈ પટેલની મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મ એટલે કે વર્ષ 1990 થી વર્ષ 1994ના સમયગાળા દરમિયાન દિલ્હીની અનેક ઘટનાએ ચીમનભાઈ પટેલના નિર્ણયને પ્રભાવિત કર્યા. ખાસ કરીને કેન્દ્રમાં રચવાતી નવી સરકાર અને વર્ષ 1991ની ચૂંટણીએ ગુજરાતના રાજકારણને અને તેમના શાસનને પ્રભાવિત કર્યા. 1991માં કેન્દ્રમાં ચંદ્રશેખરની સરકારે રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિ વેંકટરામને 9મી લોકસભાની 13 માર્ચ 1991ના રોજ વિસર્જિત કરીને 10મી લોકસભાની ચૂંટણી જાહેર કરી. ગુજરાતમાં એક જ દિવસે એટલે કે 26 મે 1991ની તારીખ નક્કી થઈ. ચીમનભાઈએ વિધાનસભામાં પોતે જનતા દળના છે એમ સ્પષ્ટ ન કર્યું. બીજી તરફ દિલ્હીમાં જનતા દળ એટલે કે ચંદ્રશેખરનો પક્ષ અને કોંગ્રેસ ટકરાયા, એટલે સ્વાભાવિક છે કે ચંદ્રશેખરના રાજીનામા પછી તેમના પક્ષના રાજ્યોમાં પણ કોંગ્રેસ સાથે છેડો ફાડે. પરંતુ ચીમનભાઈએ આરંભમાં જનતા દળ એટલે કે ચંદ્રશેખરની ઉપરવટ જઈ કોંગ્રેસ પ્રમુખ રાજીવ ગાંધી સાથે ગઠબંધન કર્યો. ચીમનભાઈએ જનતા દળ સાથે છેડો ફાડી નાખ્યો અને 4 એપ્રિલ 1991ના રોજ જનતા દળ એવો પ્રાદેશિક પક્ષ રચ્યો. પક્ષ સામે સમજૂતી કરી લોકસભાની ગુજરાતની 26 બેઠકો પૈકી 26 કોંગ્રેસ અને 10 જનતા દળ એમ નક્કી કર્યું. 10મી લોકસભાની ચૂંટણીનો ગુજરાતમાં 26મી મેના રોજ આયોજન થયું હતું, પરંતુ 21મી ના રોજ તામિલનાડુમાં શ્રી પેરુમુંદુર ખાતે રાત્રે 10:10 વાગે રાજીવ ગાંધીની નિર્મમ હત્યા થઈ. લોકસભાની બાકી ચૂંટણીઓ તત્કાળ મુલતવી રહી. ગુજરાત માટે ફરીથી નવી તારીખ 15 જૂન નક્કી કરવામાં આવી અને પરિણામ 17 જૂનના રોજ આવ્યું. તે પ્રમાણે ભાજપ 20, કોંગ્રેસ 4 અને જનતા દળ 1. ગુજરાતમાંથી ભાજપમાં LK અડવાણી, શંકરસિંહ વાઘેલા અને દીપિકા ચીખલિયા જીત્યા હતા. ભાજપી જીતમાં હિન્દુત્વનું કાર્ડ રહ્યું. કોંગ્રેસની હાર માટે એવું કહેવાય છે કે માધવસિંહ સોલંકીએ તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ રાજીવ ગાંધીને સ્પષ્ટ સૂચવ્યું કે ચીમનભાઈ સાથે જોડાણ ન કરો. તેમની સલાહની અવગણના થઈ, પરંતુ માધવસિંહ સાચા હતા. ચીમનભાઈની સરકારના સમયમાં કેટલાય રાજકીય અને અનૈતિક પગલાં અને સ્થાનિક ગેરવહીવટ લોકોને ખૂંચ્યો. રાજ્યમાં 2 ટર્મ મુખ્યમંત્રી તરીકે રહેલા ચીમન પટેલનું સ્વપ્ન ગુજરાતને નયા ગુજરાત બનાવવાનું હતું. કમનસીબે 1994ની 17 ફેબ્રુઆરીના રોજ હૃદયરોગને કારણે અકાળે અવસાન થયું. ગુજરાતે રાજનીતિનો ચાણક્ય ગુમાવ્યો. ચીમનભાઈનું રાજકારણ એ સંપૂર્ણપણે ગુજરાત લક્ષી હતું. ગુજરાતનો વિકાસ અને ગુજરાતને દેશમાં મોખરાનું સ્થાન મળે એ એમની પ્રબળ ઈચ્છા હતી. ચીમન પટેલના અવસાન બાદ તેમના પત્ની ઉર્મિલાબેન પટેલ સક્રિય રાજનીતિમાં આવ્યા ને રાજ્યસભાના સદસ્ય બન્યા, તો તેમના દીકરા સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસની રાજનીતિમાં આજ પણ સક્રિય છે.
ચીમન પટેલ ની યાદ માં અમદાવાદ ના સાબરમતી વિસ્તાર માં ચીમન પટેલ બ્રિજ છે, તો તેમના નામે એક શૈક્ષણિક સંસ્થા પણ કાર્યરત છે. ગુજરાત ની રાજનીતિ ના ચાણક્ય ચીમન પટેલ ની પોતાની આગવી રાજનીતિ હતી, જેના કારણે ગુજરાત ના રાજકારણ ના ઇતિહાસ માં તેઓ હંમેશા નોખા રહ્યા છે, વિશિષ્ટ રહ્યા છે. માટે ચીમનભાઈ પણ અનેક ગુજરાતીઓના દિલમાં છોટે સરદાર નું સ્થાન ધરાવે છે. એટલે જ કહેવાય છે કે ચીમનભાઈ એટલે ચીમનભાઈ. ચીમનભાઈ નો કોઈ પર્યાય નથી, ચીમનભાઈ સર્વના પર્યાય હતા.